નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં હું તમને કહેવા માંગીશ કે જો તમે આપણા પરિવારમાં નવા હો તો પરિવારને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં. અને જો મિત્રો તમે ટેલિગ્રામ એપ્લિકેશન યુઝ કરતા હો તો ટેલિગ્રામમાં નોલેજ ગુરુજી નામની ચેનલ, ફેસબુકમાં નોલેજ ગુરુજી નામનું પેજ અને વોટ્સએપમાં નોલેજ ગુરુજી નામનું ગ્રુપ બનાવેલ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જઈને જોઈન અને લાઇક કરી લેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી અમને જણાવો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ ભારતના વર્તમાન સમયના પદ અધિકારીઓ વિશે. તો પ્રધાનમંત્રી વિશે આપણને સૌને ખ્યાલ જ હશે કે નરેન્દ્રભાઈ મોદી હાલ ભારતના પ્રધાનમંત્રી છે, તેઓ 15મા ભારતના પ્રધાનમંત્રી છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેઓ 14મા ભારતના રાષ્ટ્રપતિ છે. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ પૂછવામાં આવે તો એમ વેંકૈયા નાયડુ, જેઓ 13મા ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. ત્યાર પછી મહાન્યાયવાદી તરીકે પૂછવામાં આવે તમને તો કે વેણુગોપાલ, તેઓને એટર્ની જનરલ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતા પોતાની ફરજ બજાવે છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સોલિસિટર જનરલ તરીકે કોણ ફરજ બજાવે છે, તો તુષાર મહેતા. ત્યાર પછી આગળ કમ્પોર્ટરલ અને ઓડિટર જનરલ તરીકે કોણ ફરજ બજાવે છે, તો રાજીવ મહર્ષિ. ત્યાર પછી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ ફરજ બજાવે છે, તો જસ્ટિસ રંજન ગોગોઈ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ ફરજ બજાવે છે, તો રંજન ગોગોઈ. ત્યાર પછી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ ફરજ બજાવે છે, તો સુનિલ અરોરા. ત્યાર પછી આગળ મુખ્ય માહિતી કમિશનર, આગળ ચૂંટણી કમિશનર હતું, અહીંયા માહિતી કમિશનર, તો સુધીર ભાર્ગવ આવશે. ત્યાર પછી ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોણ ફરજ બજાવે છે, તો કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ પોતાની ફરજ બજાવે છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઉપર આપણે આર્થિક સલાહકાર હતું, અહીંયા સુરક્ષા સલાહકાર, તો જવાબ આવશે અજીત ડોભાલ. ત્યાર પછી મહિલા આયોગ અધ્યક્ષ કોણ છે, તો રેખા શર્મા. ત્યાર પછી આપણે જોઈએ તો લોકસભાના પદ અધિકારીઓ, તો અધ્યક્ષ તરીકે ઓમ બિરલા, તેઓ લોકસભાના અધ્યક્ષ છે. ઉપાધ્યક્ષ તરીકે ટીબીએ, એ લોકસભાના ઉપાધ્યક્ષ છે. અને મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ, એ લોકસભાના મહાસચિવ તરીકે પોતાની ફરજ બજાવે છે. ત્યાર પછી આપણે રાજ્યસભા લેવલે જોઈ લઈએ, તો રાજ્યસભાના સભાપતિ તરીકે વેંકૈયા નાયડુ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે. અહીંયા રાજ્યસભાના સભાપતિ એ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે, તો આપણા ઉપરાષ્ટ્રપતિ ભારતના વેંકૈયા નાયડુ છે. રાજ્યસભાના ઉપસભાપતિ, આગળ આપણે સભાપતિ જોયું, હવે ઉપસભાપતિ, તો હરિવંશ નારાયણ સિંહ છે. રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ છે. ત્યાર પછી ઇસરોના અધ્યક્ષ કે સિવાન, તેઓ પોતાની ફરજ બજાવે છે ઇસરોના અધ્યક્ષ તરીકે. હવે મિત્રો, ઇસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી આગળ જોઈએ તો ડીઆરડીઓના અધ્યક્ષ જી સતીશ રેડ્ડી છે. હવે મિત્રો, ડીઆરડીઓનું પૂરું નામ, તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી સેબી એટલે કે SEBIના અધ્યક્ષ અજય ત્યાગી છે. હવે મિત્રો, સેબીનું પૂરું નામ સેક્રેટરી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ છે, જેમને શશિકાંત દાસ પણ કહેવામાં આવે છે. હવે મિત્રો, આરબીઆઈનું પૂરું નામ આપણને ખ્યાલ જ હશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાર પછી આગળ SBIના અધ્યક્ષ, SBI એ એક બેંક છે, તેમના અધ્યક્ષ છે રજનીશ કુમાર. હવે મિત્રો, SBIનું પૂરું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એ પણ તમને ખ્યાલ જ હશે. ત્યાર પછી IBના પ્રમુખ અરવિંદ કુમાર છે, IBના પ્રમુખ અરવિંદ કુમાર છે. હવે IBનું પૂરું નામ ઇન્ટેલિજન્સ બ્યુરો. ત્યાર પછી રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે, તો વિનોદ કુમાર યાદવ.
રેલવે મંત્રી પૂછવામાં આવે તો પિયુષ ગોયલ, અને રેલવે બોર્ડના અધ્યક્ષ પૂછવામાં આવે તો વિનોદ કુમાર યાદવ. હાલ 14મી નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો વાય વી રેડ્ડી છે. લોકપાલ પ્રમુખ કોણ છે? તો પિનાકી ચંદ્ર ઘોષ છે. સોરી મિત્રો, પિનાકી ચંદ્ર ઘોષ છે લોકપાલના પ્રમુખ. ત્યાર પછી રોના પ્રમુખ કોણ છે? RAW રોના પ્રમુખ કોણ છે? તો સામત ગોયલ. હવે રોનું પૂરું નામ તો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. ત્યાર પછી CBIના ડાયરેક્ટર કોણ છે? તો ઋષિકુમાર શુક્લા છે. હવે CBIનું પૂરું નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ત્યાર પછી આગળ UPSCના અધ્યક્ષ કોણ છે? તો અરવિંદ સક્સેના. હવે UPSCનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો નીતિ આયોગ. તો નીતિ આયોગના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ CEO. તો નીતિ આયોગનું પહેલાં આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. હવે તેના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી, ઉપાધ્યક્ષ છે ડૉક્ટર રાજીવ કુમાર, અને CEO અમિતાભ કાંત છે. ભારતીય નૌસેનાના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહ છે. ત્યાર પછી ભારતીય થલસેનાના અધ્યક્ષ જનરલ બિપિન રાવત છે. ત્યાર પછી આગળ ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ BS ધનોઆ છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો